નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં રવિ પાકની સિઝનમાં ડીએપી ખાતર અને પોટાશ ના મળતા હાલ તો ખેડૂતો આમ તેમ ભટકી રહ્યા છે. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ચંચરબાનગરના ઈસમને ટક્કર મારી શરીરે ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી જતા પોલીસ ફરિયાદ થઈ. ગાંધીના ગુજરાતમાં હિન્દુ સેનાએ લગાવી ગોડસેની પ્રતિમા, કોંગ્રેસે તોડી નાખી. આજથી અમદાવાદમાં જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ. ભરૂચ ખાતે 100 હિન્દુઓને લાલચ અપાવીને કરાવી ધર્મ પરિવર્તન. અમદાવાદથી અમેરિકા જઈ રહેલા મુસાફરોની એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી 7 બેગો ગુમ. કચ્છ, વડોદરા અને સુરત જિલ્લામાં અલ્ટ્રા મોડલ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાયા. મોંઘવારીના મારથી પરેશાન જનતાની વ્યથા અને સરકારની નિષ્ફળતાને જનજાગૃતિ અભિયાન થકી કોંગ્રેસ ઉજાગર કરી રહી છે, ડોક્ટર રઘુ શર્મા. અત્યાર સુધીમાં 16 લાખ નાગરિકોને ઘર આંગણે મળે સેવા યોજનાનો લાભ. ભગવાન બિરસા મુંડાની 146મી જન્મજયંતિની ઉજવણી જનજાગૃતિ ગૌરવ દિવસના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની રામચંદ્ર પ્રસાદ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને થઈ. રાજ્યમાં એટીએસે સફળ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં મોરબી પાસેથી 600 કરોડની કિંમતનો 120 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લઈ 3 લોકોની ધરપકડ કરી છે. જૂનાગઢ માગરોળ તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. મેઘરજ તાલુકાના બેલીઓ ગામના પૂર્વ સરપંચના અપહરણ બાદ પૂર્વ સરપંચે મેઘરજ પોલીસ સ્ટેશનમાં 9 ઈસમોના નામ સાથે તેમાં ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. દીવ વાજા જ્ઞાતિ દ્વારા તુલસી વિવાહ 2021ની ધામધૂમપૂર્વક ઉજવણી કરી બાહુલી સંખ્યામાં લોકો દ્વારા ઠાકોરજીનો વરઘોડો વાતે ગાતે ગામમાં ફેરવી તુલસીજી સાથે ધામધૂમપૂર્વક વિવાહ કરવામાં આવ્યા હતા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મેમણ, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલજી સિંહસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને
સમગ્ર ઉમર ગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. જેસ્વર રાજેશકુમાર બબલુ જગતનારાયણ રહેવાસી કડુલી મોડી. હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીને નૂતન વર્ષ બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવું હું શુભેચ્છા પાઠવું છું.